स्पर्धात्मक परीक्षाओनी धोरण 12 पछीनी कोंस्टेबल तलाटी क्लार्क जेवी परीक्षाओ तेमज क्लास 1-3 नी विविध परीक्षाओनी तैयारीओ ऑनलाइन तैयारीओ करी शके ते माटे मुंद्राना झरपरा गामे शिक्षा सानिध्य संकुलनो राजकीय सामाजिक आगेवानोना हस्ते शुभारंभ करवामां आव्यो हतो। मुंद्रा तालुकाना झरपरा गामे सौ प्रथम वक्त स्पर्धात्मक परीक्षाओनी तैयारी विद्यार्थी ऑनलाइन मेळवी शके ते माटे झरपरा गामना चारण समाज तेमज प्राकृत फाउंडेशन आयोजित शिक्षा सानिध्य संकुलनु राजकीय सामाजिक आगेवानोनी उपस्थितिमां दीप प्रागट्य करीने खुल्लू मूकवामां आव्यो हतो। आ तके राजकीय अने सामाजिक आगेवानों विशेष सम्मान करवामां आव्यो हतो। प्रासंगिक उद्बोधनमां प्राकृत फाउंडेशनना मुख्य आयोजक श्यामभाई गढवीए अने गोपालभाई गढवीए सौने आवकार आपीने शिक्षा सानिध्य आजे ज्यारे सौ प्रथम वखत झरपरामां शरू थवा जई रह्युं छे त्यारे ते विशे सौने तेनो परिचय कराव्यो हतो। अखिल कच्छ चारण गढवी समाजना प्रमुख विजयभाई गढवी, देवलबेन गढवी शेखड़िया, राजलबेन जसाणी झरपरा तेमज भूजपुरना महेन्द्रभाई गढवी, भूजपुरना नारायण गेलवा, झरपराना सरपंच सामराभाई गढवी, वालजीभाई लाखाणी, हरिभाई मीठाणी, मुंद्रा तालुका भाजप प्रमुख विश्रामभाई गढवी, काठड़ा गामना कमश्री माताजी विशाल गढवी, मोहन जोशी तेमज विविध गामोना आगेवानोए आ साहसने बिरदावीने युवानोने अभिनंदन आप्या हता। अदाणी फाउंडेशनना पंक्तिबेन शाह, मावजीभाई बोरैया पण आ कार्यक्रममां खास उपस्थित रहीने युवानोने तेमज ग्रामजनोने सहयोग आपवानी खात्री आपी हती। आ समग्र कार्यक्रमनुं संचालन आशाभाई गढवीए तेमज वीरमभाई गेलवाए અને આભારવિધિ ગોપાલભાઈ ગઢવીએ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝરપરામાં મોગલ ગ્રુપના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ સૌ પ્રથમ વખત ચારણ ગઢવી સમાજના ગામો મુંદ્રાના ઝરપરા ગામે ઓનલાઈન શિક્ષા સાનિધ્યનું આરંભ થતાં પ્રેરણારૂપ બની રહેશે। શ્યામભાઈ ગઢવી અને ગોપાલભાઈ ગઢવીનું આ તકે ખાસ રાજકીય સામાજિક આગેવાનોએ વિશેષ સન્માન કરીને બંને યુવાનોની સેવા વિશે ખાસ નોંધ લીધી હતી। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, મુંદ્રા। ધોરણ 12 પછીના જે પીએસઆઈની ને કોન્સ્ટેબલની ને જે એક્ઝામ આવતી હોય કે તલાટીની કે જીપીએસસી કે યુપીએસસીની એની બધી ક્લાસની પદ્ધતિ અહીંયા ચાલુ કરવામાં આવશે અને બધા લાભ લઈ શકશે એમાં। મારું નામ ગેલવા નારાયણ ભારમલ, હું ઝરપરાનો નિવાસી છું અને હાલનું મારું અભ્યાસ બીએસસી ચાલુ છે માંડવી મરીન કોલેજમાં। યુવાનોને ખાસ તો અમારા વિસ્તારમાં એ જ અપીલ છે કે જે આ પ્રાકૃત ફાઉન્ડેશન ઉપક્રમ શિક્ષા સાનિધ્ય સંકુલ જે ઊભું કરવામાં આવ્યું છે ત્યાં સૌથી વધારેમાં વધારે જેટલો અહીંયાનો ફાયદો લઈ શકાય આ સંકુલનું તે લે તે અપીલ છે। કારણ કે આ શિક્ષા સાનિધ્ય સંકુલ ઊભું કરવાનો મુખ્ય હેતુ એ જ છે કે અહીંયા શિક્ષણનો માહોલ વધારેમાં વધારે ઊભો થાય। અમે અહીંયા શિક્ષા સાનિધ્યનો જે ઉપક્રમ એ ચાલુ કરી રહ્યા છીએ તેમાં પહેલાં તો મેઇન વિદ્યાર્થી મિત્રો છે જે સૌ જે આગળ અમારા જે એસડીએમ સાહેબ છે શિવરાજભાઈ એ બધો સાથ સહકાર પૂરો પાડતા હોય છે। બાકી જે એમનું સંચાલન છે એ ખાસ કરીને અહીંયા જે વિદ્યાર્થીઓ છે આગળ ઉપરની જે તૈયારી કરી રહ્યા છે એ જે વધારે પડતો આનો બધો સંચાલન કરતા હોય છે। બાકી તો જે આમાં પ્રાકૃત ફાઉન્ડેશનની ટીમ છે એના સાથ સહકાર અને એની આખી ટીમ અહીંયા બધો પ્રોગ્રામ કરતી હોય છે અને એનો આગળનું બધો ધ્યાન ધારણ કરતી હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો અમારા જે આગળમાં અમારા જે શિવરાજભાઈ છે એસડીએમ સાહેબ કે અમારા છાયાબેન જિલ્લા શિક્ષણ ચેરમેન પણ છે તો એની પણ અહીંયા સાથ સહકાર રહેતો હોય છે અને ખાસ કરીને અહીંયા બીજો તો ચારણ સમાજ અને ઝરપરા ગ્રામ પંચાયત અને એમાં મેન છે અમારા ડોનર તરીકે અદાણી ફાઉન્ડેશન પણ અહીંયા આમાં સાથ સહકાર આપેલ છે જી। ચોક્કસ અમારી એક યુવા ટીમ છે જે જય મોગલ ગ્રુપના નામથી અમે બધો સામાજિક કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને બધા જે છોકરાઓ છે એ યુવા ટીમ છે તો બહુ આ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ કરતા હોઈએ તો એમાં બહુ સાથ સહકાર રીતે નિભાવતો હોય છે અને બાકી તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો છે પણ એનો પણ સાથ સહકાર બહુ સારો હોય છે જે ચોક્કસ આ પ્રશ્ન તમારો મહત્ત્વનો છે કારણ કે સેનામાં અમારા છોકરા તો ઘણા છે લગભગ કરીબ 50-60ની આસપાસ છોકરાઓ છે એના સિવાય અમારા જે મોગલ ગ્રુપના છોકરા છે એક ખાસ કરીને ગોપાલભાઈ આજે એક ગ્રાઉન્ડનો સંભાળે છે અમારો જે પ્રાકૃત ફાઉન્ડેશન અને જય મોગલ ગ્રુપ એ જોડે જ કામ કરે છે તો અહીંયા ઝરપરાની પાદરમાં જે ગ્રાઉન્ડ પોતે સાફ કરાવી અને એમાં ટ્રેનિંગ કરાવ્યા છે જેઓ સાંજના સમયમાં 30-35 છોકરાઓ ત્યાં જોડાય છે અને એની સાથે શારીરિક બધી પ્રેક્ટિસ કરાવતો હોય છે અને વગેરે વગેરે નારણભાઈ છે અહીંયા જે કોઓર્ડિનેટરને સંભાળે છે એ અહીંયા શિક્ષા સાનિધ્યને સંભાળે તો બીજા ગામોને તમે શું કહેશો કે આવી રીતે ચોક્કસ અમારા શિક્ષા સાનિધ્યનો જે સાનિધ્ય છે એમાં આસપાસના જે ગામડા છે જે નાના નાના ગામ છે જ્યાં શિક્ષણનું તો છોકરાઓ ઘણા એમાં આગળનો અભ્યાસ કરતા હોય છે પણ કાંઈક ને કાંઈક ક્યાંક નેટ નહીં મળતો ક્યાંક ને ક્યાંક ખામી રહેતી હોય છે તો એ બધા જ જે છોકરાઓ આગળની તૈયારી કરતા હોય છે એના માટે નિઃશુલ્ક
શિક્ષા સાનિધ્ય અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ગમે તે ગામના હશે છોકરા તો એ ચારણ સમાજના કોઈ પણ છોકરા ગમે તે ગામના હશે એને અહીંયા ફ્રીમાં લાભ મળશે. મારું નામ શ્યામ ગઢવી, હું ગામ જરપરાનો નિવાસી, પ્રાકૃત ફાઉન્ડેશનનો કોફાઉન્ડર ટ્રસ્ટી છું. આજે એક કાર્યક્રમનું અહીંયા અનાવરણ કર્યું, શિક્ષા સાનિધ્ય નામનું એક શૈક્ષણિક સંકુલ જે અમે અહીંયા તૈયાર કર્યું છે, જે આજના સમયના અનુસંધાને ઓનલાઈન શિક્ષણ આની અંદર ચલાયમાન થશે એટલે એક બહુ જ મોટી તક અત્યારના સમયે જે આપણને આપી છે કે ઓનલાઈનના માધ્યમથી આખા વિશ્વને જ્યારે આપણે આપણા ઘરે મેળવી શકીએ છીએ ત્યારે કેમ નહીં આ શિક્ષણને પણ આપણે અહીંયા એક જગ્યાએ ભેગું કરી અને જે સીમાંત વિસ્તારના આપણા વિદ્યાર્થીઓ છે જેમના માટે એ એટલું સહેલું નથી રહેતું કે અહીંયાથી જઈ અને મોટા મેગા સિટીમાં જઈ અને પોતાનું ત્યાં શિક્ષણ ચલાવી શકે, તો આ ચેલેન્જને ઓછું કરવા આ આધુનિક સમયની અંદર આ ફેસિલિટીનો સંપૂર્ણ ડહાપણથી ઉપયોગ કરી અને આ એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે કે આની અંદર ઓનલાઈન જે કોમર્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે ત્યાં પ્રાઇવેટ સેક્ટરમાં ભણાવે છે એ જ અહીંયા નિઃશુલ્ક રીતે અહીંયા વિદ્યાર્થીઓ આવે અને અહીંયા પોતાનો અભ્યાસ લઈ શકે. જી બિલકુલ, અમને આ યોજનાથી વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર ખાલી યુવાનો નહીં પણ યુવતીઓ પણ આની અંદર ભાગ લેવાના છે અને એક અમુક જે મર્યાદાઓ છે સામાજિક મર્યાદાઓ પણ છે અત્યારે કે અમુક એવા સંજોગોમાં કદાચ દીકરીઓ મોટા સિટીઓમાં ત્યાં જઈ અને હાયર એજ્યુકેશન નથી લઈ શકતી અથવા આ રીતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં ક્યાંક કંઈક અચકાટ થાય છે, તો એ પણ બેરિયર્સ અહીંયા દૂર થશે અને સમાન રીતે આ શિક્ષણની અંદર આખો સમાજ પરિપક્વ થશે એવી અમને આશા છે. જે આ કાર્યક્રમની અંદર અમારા ચારણ સમાજના મોભી એવા વિજયભાઈ, વિશ્રામભાઈ જરપરા ગામના સરપંચ સામરાભાઈ અને અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ હાજર રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન એ આની અંદર મુખ્ય દાતા તરીકે ઉભરી આવ્યું છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એમના વતી પંક્તિબેન આવેલા. આને સફળ બનાવવા માટે સમગ્ર અમે પૂરેપૂરો જેને શ્રેય આપીએ તો વિદ્યાર્થીઓ જ છે અને એમનાથી જ આ સફળ થશે. આખો સમાજ આની અંદર હોંશે ભાગ લીધું અને જે જે પણ આશીર્વચન આઈ દેવલમાંને મળેલા એની સાથે અમારા એસડીએમ જરપરાના એમનું પણ ઓનલાઈનના માધ્યમથી અમને સંદેશ મળેલું, તો આખો સમાજ અને આખો સમૂહ અને એમાં પણ ખાસ વિદ્યાર્થીઓના આ એકદમ અતિ ઉત્સાહી શિક્ષણ પ્રત્યેનો વલણ એણે જ આ આખા કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આનો અમે બે તરીકે ઉપયોગ લેવાના છીએ આ કેમ્પસનો. એક તો શિક્ષા સાનિધ્ય છે એટલે સાનિધ્ય, અપેક્ષા રહિત શિક્ષણ એટલે વિનામૂલ્ય, તો આને સંપૂર્ણ દાનથી સંચાલિત આ ચાલશે. બીજું તો આની અંદર જે સુવિધાઓની વાત કરીએ તો માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેની અંદર ઓનલાઈન કોચિંગ ક્લાસીસ ચાલી શકે એટલે લાઈવ સ્ટ્રીમિંગ થશે. દૂર સુદૂરના સારામાં સારા શિક્ષકો જે વિદ્યાર્થીઓ પોતે નક્કી કરશે એ જ વિદ્યાર્થીઓ એ શિક્ષક વિદ્યાર્થીઓના અનુકૂળે આની અંદર લેક્ચર્સ ચાલશે. આની અંદર જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સીસો છે એ આની અંદર ચાલશે, તો એના માટે અહીંયા એક સ્ક્રીન ઊભી કરવામાં આવી છે. એની સાથે સાંજના સમયે જ્યારે આ લેક્ચર્સ પૂરા થશે એના પછી આનો લાઇબ્રેરી તરીકે ઉપયોગ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે એવી અનુકૂળતા ઊભી નથી થઈ શકતી કે કોઈક જગ્યાએ વ્યવસ્થિત વાંચી શકે એવા સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી આનો ઉપયોગ, જે તે સમયે પરીક્ષાઓનું જ્યારે ભારણ હશે ત્યારે એવી પણ અપેક્ષા છે કે 24 કલાક આનો લાઇબ્રેરી તરીકે ઉપયોગ થાય. જ્યારે પણ લેક્ચરનો હોય ત્યારે લેક્ચર હોય ત્યારે તેની નિશ્ચિત બેન્ચો અહીંયા આવી અને આની અંદર અભ્યાસ પોતાનો લે. એક તો મારું સીએનું બેકગ્રાઉન્ડ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું, એના પછી મને તક મળી કે હ્યુમેનિટેરિયન સેક્ટરની અંદર જાઉં, તો હાલમાં હું એઝ અ લેક્ચરર તરીકે યુનિવર્સિટી ઓફ હેલસિંકીમાં અત્યારે ભણાવું છું. તો કેમ કે એ ફિનલેન્ડ
आज विश्वनी अंदर एज्युकेशन माटे एक आदर्श देश गणाय छे। हाल में अपना त्याना फिनलैंड एज्युकेशन मिनिस्टर ने अपना भारत सरकार इन्वाइट करेला कि भारत नी अंदर जे अत्यारे शिक्षण नी अंदर जे पण फेरफार ने विचार था नवी नीतियों में तो ये फिनलैंड माथी घनी बड़ी प्रेरणा पण मळेल छे। तो एना संपर्क में आव्यो हवे एना थी मने थोड़ुं के शिक्षण केवी रीते उपयोगी छे आपणा समाज माटे, ये तो शुरुआत थी ज एक दरेक जे जे जुवान अहीं भणे छे ने ध्यान ज होय छे के समाज माटे आपणे उपयोगी थवाना छीए। શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ માંડવી કચ્છ, શું તમે તમારા ઘર, મકાન, બંગલો તેમજ મંદિરને સુશોભિત કરવા માંગો છો? તો આપ પધારો માંડવીમાં છેલ્લા 15 વર્ષથી ગ્રાહકોનો ભરોસો અને વિશ્વાસ મેળવી ચૂકેલ શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ્સ મટીરિયલ માંડવી શહેરનું સૌથી મોટું વિશાળ અવનવી રેન્જ ધરાવતા આ ભવ્ય શોરૂમ બ્રાન્ડેડ કંપનીઓ જેવી કે આર્ટ ટાઇલ્સ, સોમાણી ટાઇલ્સ તેમજ ઝીલ ટોપ કંપનીઓની વેરાયટીઓ હાજર સ્ટોકમાં મળી શકશે। વાજબી ભાવે અમારે અહીંથી વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, સીપી ફિટિંગ, સેનેટરી વેર, એસ્ટ્રલ પીવીસી પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ, સોલાર વોટર હીટર મળી શકશે। માંડવીના આ એકમાત્ર હજારો ગ્રાહકોનો વિશ્વાસ જીતીને ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવી ચૂકેલા શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સની આપ એકવાર અવશ્ય મુલાકાત લો। ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો। અમારું એડ્રેસ નોંધી લેશો, માંડવી ભુજ હાઈવે, વિનાયક એસઆર પેટ્રોલ પંપની બાજુમાં, માંડવી કચ્છ। પ્રોપરાઇટર ગોવિંદ રાબડિયા। મોબાઈલ નંબર 9408824954। લાલજીભાઈ પટેલ મોબાઈલ નંબર 7567530157।